नमस्कार तालीमार्थी बहनों, धोड़का एजुकेशन सोसाइटी संचालित श्री शिव शास्त्री अध्यापन मंदिर धोड़का डीएलएड टू द्वितीय वर्ष ने अंदर तमाम तालीमार्थी बहनों आज वीडियो में स्वागत करू छू। विद्यार्थी मित्रों, बधा मजा में छो ने? आज आप डीएलएड टू कोर्स एक अने ब एनी ब्लू प्रिंट समझवा जई रहा छे। આપણે બ્લુ પ્રિન્ટ જોઈએ એટલે આપણને કેવી રીતે પેપરની તૈયારી કરવી એનો ખ્યાલ આવે છે। અહીંયા ચાર ટેબલ આપેલા છે। પહેલું જે ટેબલ છે પ્રશ્નવાર અને પ્રશ્નના પ્રકાર મુજબ ગુણભારની ફાળવણી, કોર્સનું આપણું જે નામ છે બોધ કૌંસમાં જ્ઞાન છે, અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય અવિભાગ એના 35 ગુણ છે, દોઢ કલાકનું પેપર એ બ વિભાગ પણ 35 ગુણ એનો પણ દોઢ કલાક એમ મળીને કુલ 70 ગુણનું પેપર હોય છે। અવિભાગનો પ્રશ્નનો પહેલો ટેબલ જે છે જોઈએ। અહીંયા પ્રશ્ન વાર અને પ્રશ્નના પ્રકાર મુજબ ગુણભારની ફાળવણી છે। પ્રશ્નવાર એટલે કે અહીંયા કુલ તમે જોઈ શકો છો કે 5 પ્રશ્ન આપેલા છે, 1, 2, 3, 4 અને 5। પ્રશ્નના પ્રકાર જે છે એમાં 3 પ્રકારના પ્રશ્ન છે, અનાત્મલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને નિબંધલક્ષી પ્રશ્નો। પહેલો પ્રશ્ન જે છે એ 1 ગુણનો એવા કુલ 6 પ્રશ્ન હોય છે। કૌંસ બહારના અંક પ્રશ્નોના કુલ ગુણ દર્શાવે છે। આમાં તમે જુઓ 6 ગુણ અને 6 પ્રશ્ન, કૌંસની બહાર જે છે એ ગુણ છે, 6 ગુણના અંદર 6 પ્રશ્નો મૂકેલા છે। બીજો પ્રશ્ન જે છે એ 2 ગુણનો જે છે એમાં તમારે 5 પ્રશ્ન પૂછાશે। 12 × 10 એ ગુણ દર્શાવે છે, 5 છે પ્રશ્નની સંખ્યા દર્શાવે છે। ત્રીજો પ્રશ્ન જેમાં 2 પ્રશ્ન જે છે એ ફરજિયાત લખવાના છે, 3 ગુણનો 1 પ્રશ્ન એવા 2 પ્રશ્ન એટલે ગુણ 6। 1 પ્રશ્ન અહીંયા ફૂદડીની નિશાની એટલે કે સ્ટારની નિશાની કરેલી છે, તો 1 પ્રશ્ન ઓપ્શન મળે છે। 3 ગુણનો પ્રશ્ન છે એમાં તમારે ઓપ્શન છે। ત્રીજા પ્રશ્નમાં ઓપ્શન શરૂ થાય છે, પહેલો અને બીજા પ્રશ્નમાં ઓપ્શન નથી। ત્રીજો પ્રશ્ન જે છે એમાં 1 પ્રશ્નનો ઓપ્શન મળે છે, કૌંસમાં પ્રશ્નની સંખ્યા છે, 3 ગુણ 12 લખેલા છે। ચોથો પ્રશ્ન જે છે જેમાં 2 પ્રશ્ન ફરજિયાત છે 8 ગુણના અને 4 ગુણનો 1 પ્રશ્ન જે છે, અહીંયા 2 પ્રશ્ન જે છે ફરજિયાત છે, 4 ગુણનો 1 પ્રશ્ન જે છે એ તમારે ઓપ્શનમાં આવશે। પાંચમો પ્રશ્ન જે છે એમાં 1 પ્રશ્ન ફરજિયાત છે 5 ગુણનો, 1 પ્રશ્ન ઓપ્શન છે। અહીંયા નિબંધલક્ષી પ્રશ્ન છે 4 ગુણ અને 5 ગુણ એ બંને પ્રકારના પ્રશ્નોનો નિબંધલક્ષી પ્રશ્નમાં સમાવેશ થાય છે, પણ આગળ જતાં એક ટેબલમાં ભૂલ છે એ આપણે સુધારી લેશું। ટૂંક જવાબી પ્રશ્નમાં 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નોનો સમાવેશ થાય છે। અહીંનું તમે જોશો આ આડી અને ઊભી આ બંને હરોળના સરવાળા જે છે એ સરખા થઈ જાય। 35 અહીંયા જે બતાવે છે એ 35 ગુણ, પ્રશ્નની સંખ્યા 19 છે, ફરજિયાત છે। બીજું ટેબલ જોઈએ, પ્રશ્નપત્રનું પરિરૂપ। અહીંયા 5 પ્રશ્ન તમને દર્શાવેલા છે। પહેલો પ્રશ્ન કુલ 6 પ્રશ્ન પૂછવા, 1 પ્રશ્ન જે છે એ 1 ગુણનો છે એવા 6 પ્રશ્ન, પ્રશ્ન ક્રમાંક 1 થી 6, ગુણ છે 6 અને 17.14% વેઇટેજ। બીજો પ્રશ્ન છે જેમાં 5 પ્રશ્ન પૂછવા, દરેક મુદ્દાને પ્રાધાન્ય આપવું, પ્રશ્ન ક્રમાંક 1 થી 5, ટૂંકમાં જવાબ લખો જેના 10 ગુણ છે।
અહીંયા છ ગુણ ન હતા, એક માર્કવાળા. વેટેજ છે 28.57%. એટલે બીજો પ્રશ્ન તમારા બે માર્કનો. ત્રીજો પ્રશ્ન, ત્રણ પ્રશ્ન પૂછવાના. અહીંયા તમારે બે જવાબ લખવાના છે. ત્રણ ગુણના ત્રણ પ્રશ્ન પણ ફરજિયાત કેટલા લખવાના છે? બે. એટલે એના છ ગુણ. 17.17% વેટેજ. ચોથો પ્રશ્ન છે, એમાં ત્રણ પ્રશ્ન પૂછવાના. એક પ્રશ્ન જે છે એ તમારે ઓપ્શન છે. અહીંયા પ્રશ્નનો એક પ્રશ્નના ચાર ગુણ, એવા બે પ્રશ્ન છે એટલે આઠ ગુણ. એક પ્રશ્ન તમને ઓપ્શનમાં મળશે. વેટેજ 20%. પાંચમો પ્રશ્ન જે છે એમાં બે પ્રશ્ન પૂછેલા હશે. એક પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે પાંચ ગુણનો. એટલે વેટેજ 14.28% છે. આ રીતે તમારા પાંચ પ્રશ્ન પૂછાય છે. ત્રીજો જે છે, પ્રશ્નના પ્રકાર આધારિત ગુણવારની ફાળવણી. અહીંયા તમે જોઈ શકો છો કે અનાત્મલક્ષી પ્રશ્ન જે છે એ તો બરાબર છે કે છ ગુણના છ પ્રશ્ન ગુણવાર. ટૂંક જવાબી પ્રશ્ન જે છે એ અહીંયા થોડી ગડબડ થઈ છે. અહીંયા 24 ગુણ છે, પણ નિબંધ પ્રકારના પ્રશ્ન જે છે એની અંદર 4-5 માર્કના પ્રશ્ન છે એને નિબંધ પ્રકારમાં સમાવેશ થાય છે. એટલે આ ટેબલને બહુ જોવું નહીં. વેટ ટોટલ 35 થઈ જાય છે, પણ અહીંયા જે આવે ટૂંક જવાબી પ્રશ્ન જે છે અહીંયા તમારે 2 માર્ક અને 3 માર્કના જ પ્રશ્ન આવે. એટલે ખરેખર અહીંયા 2 માર્કવાળા 10 માર્કનું આવે અને 3 માર્કવાળા 2 પ્રશ્ન લખવાના છે, એટલે 6 માર્કનું. કુલ અહીંયા 16 માર્ક થાય. નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે એમાં 4 માર્કવાળા એટલે કે 8 ગુણ અને 5 માર્કવાળો 1, 8 વત્તા 5 એટલે 13 ગુણ અહીંયા થાય. ઉપરના 10 અને 3 માર્ક 10 ને 16, 16 ને 6 22 અને 22 ને આ જે છે એ 13 એટલે 35 ગુણ થઈ જાય. એટલે આ ટેબલમાં બહુ કન્ફ્યુઝ થવાનું નહીં. કઠિનતા મૂલ્ય જે છે એના કારણસર આ ટેબલનો અહીંયા પણ ભૂલ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા જે મધ્યમ પ્રશ્ન, અહીંયા તો કોઈ સવાલ નથી કે સરળ ને મધ્યમને આધારે પૂછ્યા છે. એટલે અહીંયા 6 માર્કવાળા સરળ પ્રશ્ન, મધ્યમ પ્રશ્ન એટલે તમારો બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એમાં જે પ્રશ્ન આવેલા હશે એ મધ્યમ છે. પાંચમો પ્રશ્ન જે છે એટલે 5 ગુણનું તમારે કઠિનનું પૂછવાનું છે. એ રીતે કુલ 35 ગુણ જે છે. ગુણભાર પ્રમાણે 6 માર્કવાળું સરળ પૂછવાનું, 24 માર્કનું મધ્યમ પૂછવાનું અને કઠિન જે છે એ 5 ગુણનું. ક્યાં કેવું પૂછવાનું છે એ પેપર સેટરને નક્કી કરવાનું છે. એટલે તમારે તો માત્ર એટલું જ યાદ રાખવાનું કે સરળ અને કઠિન એ બે લેવલ તમે જો, મધ્યમ જે છે બધા જ વિદ્યાર્થીઓને જવાબ આવડે એ રીતના હોય છે. કોર્સ 1 બ જેના પેપરનું નામ છે સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ. સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ. અહીંયા પણ અવિભાગ જેવું જ માળખું છે. અનાત્મલક્ષી પ્રશ્ન, ટૂંક જવાબી પ્રશ્ન અને નિબંધલક્ષી પ્રશ્ન. પહેલો પ્રશ્ન 1 ગુણના એવા 6 પ્રશ્ન અને 6 ગુણ. બીજો પ્રશ્ન 2 ગુણના એટલે 5 પ્રશ્ન અને 10 ગુણ. ત્રીજો પ્રશ્ન જે છે એ 6 ગુણ, 2 પ્રશ્ન તમારે ફરજિયાત, 1 પ્રશ્ન છે ઓપ્શનમાં. ચોથો જે છે એમાં 4 માર્કવાળા 2 પ્રશ્ન ફરજિયાત, 1 ઓપ્શનમાં. પાંચમો પ્રશ્ન છે એમાં 1 ફરજિયાત અને 1 ઓપ્શન. આડો અને ઊભો સરવાળો ઉપર મુજબ જ મળી જાય છે. પ્રશ્નપત્રનું પરિરૂપ એ પણ અવિભાગની જેમ જ છે. પહેલો પ્રશ્ન જે છે 1-6 પ્રશ્ન 1 વાક્યના, બીજો પ્રશ્ન 2 માર્કવાળા 5 પ્રશ્ન પૂછાશે, ત્રીજો પ્રશ્ન 3 ગુણના 2 પ્રશ્નોના જવાબ લખવાના, 1 ઓપ્શન આવશે, ચોથો પ્રશ્ન 4 ગુણના 2 લખવાના, 1 ઓપ્શન, પાંચમો પ્રશ્ન 1 પ્રશ્ન ફરજિયાત અને 1 ઓપ્શન.
અનાત્મલક્ષી પ્રશ્ન અહીંયા પણ ઉપરની જેમ જ અહીંયા ગડબડ થશે. આપણે 6 માર્કવાળા એક વાક્યના પ્રશ્ન કહેવાય, ટૂંક જવાબીમાં 2 માર્ક અને 3 માર્કવાળા પ્રશ્નો આવે. નિબંધલક્ષી પ્રશ્ન જે છે એમાં 4 માર્ક અને 5 માર્કવાળા પ્રશ્નો આવે. તમારે ફરી જોવું હોય તો તમે જોઈ શકો છો. અહીંયા જે છે બ્લુ પ્રિન્ટમાં ભૂલ છે, પણ આપણે સમજવાનું કે 4 માર્કવાળા અને 5 માર્કવાળા પ્રશ્ન છે નિબંધ પ્રકારના આવે છે. તમારે જોવું હોય તો આપણે અગાઉ પણ જોઈ લઈએ. નિબંધ પ્રકારના પ્રશ્નના જે પ્રકાર છે એમાં તમે જુઓ, આ ટેબલમાં જોશો એટલે ખ્યાલ આવશે. અહીંયા નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે એમાં 4 માર્ક અને 5 માર્કવાળા પ્રશ્નોને આવરી લીધેલા છે. એટલે આગળનું ટેબલ જે છે એ જે ઉપરથી તૈયાર કરેલું છે એમાં થોડી ભૂલ છે, પણ આપણે એ જ યાદ રાખો. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં 4 ગુણવાળા 2 પ્રશ્ન અને 5 ગુણવાળો 1 પ્રશ્ન એ બંનેનો નિબંધમાં સમાવેશ થાય. સરળ, મધ્યમ અને કઠિન એ પણ ઉપરની મુજબ છે. 6 માર્કનું સરળ પૂછવાનું છે, 24 માર્કનું મધ્યમ પૂછવાનું અને 5 માર્કનું કઠિન. એ કોઈ પણ પ્રશ્નમાં હોઈ શકે, એવું નહીં કે બીજો ત્રીજો પ્રશ્ન જો છે એમાં જ મધ્યમ પૂછવા. એ પેપર સેટર પર ડિપેન્ડ કરે છે. અહીંયા એક પેપરનો નમૂનો બ વિભાગનો છે એ જોઈએ. અહીંયા પહેલો પ્રશ્નની સૂચના આ રીતની હશે, અ વિભાગમાં પણ આ રીતે પૂછાશે. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. જર્નલ એટલે શું? રાઇટિંગ ટાસ્કમાં ફળશ્રુતિ એટલે શું? રાઇટિંગ ટાસ્કમાં ક્રેડિટ પોઈન્ટ્સ એ શું સૂચવે છે? પૂર્વ વર્કશોપ પ્રવૃત્તિ એટલે શું? 5 વર્કશોપ ઓરિએન્ટેશન માટેની ભૂમિકા કોણ ભજવશે? ફોર્મેટ એટલે શું? પહેલો પ્રશ્ન 6 ગુણ 6 ના જવાબ અહીંયા ઓપ્શન નથી. અહીંયા પણ ઓપ્શન નથી. 2 માર્કવાળા તમારે 5 પ્રશ્નોના નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. પ્રત્યેક પ્રશ્નના ગુણ સમાન છે. ગુણની સંખ્યા 10 છે, પ્રશ્ન 5 છે, એટલે એક પ્રશ્ન છે કેટલા માર્કનો થયો? 2 ગુણનો. જર્નલ રાઇટિંગના હેતુઓ જણાવો. જર્નલ લેખન અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કઈ રીતે મદદરૂપ છે? શાળા કક્ષાએ સાયન્સ કોર્નર નિર્માણમાં કઈ બાબતો જરૂરી છે? વર્કશોપ દરમિયાન થયેલ વિવિધ મુદ્દાઓનો રેકોર્ડ કઈ રીતે રાખવો તે જણાવો. ઈ લર્નિંગ એટલે શું? આ રીતે અહીંયા ઓપ્શન નથી. ત્રીજો પ્રશ્ન, ગમે તે 2 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પણ ગમે તે 2માં 12મો પ્રશ્ન તો ફરજિયાત જ છે. સૂચના તમે જુઓ, પણ આ તો તમારે ફરજિયાત લખવાનો છે. આ જે 2 પ્રશ્નો જે છે અહીંયા અથવા આપ્યું છે, જુઓ 13મા પ્રશ્નની ઓપ્શનમાં, 13મા એટલે આ પ્રશ્નની ઓપ્શનમાં આ પ્રશ્ન આપ્યો છે. બીજો 13મો પ્રશ્ન છે, માપન અને નિર્દેશનની પ્રવૃત્તિમાં અભ્યાસક્રમનું જોડાણ કેવી રીતે કરશો તેની ચર્ચા કરો. અથવા તમારા વર્ગખંડ બાળકેન્દ્રી છે, એ એક શિક્ષકને કેવી રીતે ખ્યાલ આવે તે અંગે ચર્ચા કરો. એ 2માંથી 1 ઓપ્શન. અહીંયા દરેક પ્રશ્ન કેટલા ગુણનો છે? 3 ગુણનો. ચોથો પ્રશ્ન, ગમે તે 2 પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. પણ પહેલાંની જેમ જ છે, 16ની ઓપ્શનમાં, એવું નહીં કે 16 જ લખી નાખ્યા. અહીંયા સ્પષ્ટ અથવા આપેલો છે, એટલે માત્ર એવી સૂચના આપવી જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. એક શિક્ષક તરીકે વિકસવા અને સુધાર માટે જર્નલ કેવી રીતે મદદરૂપ બને છે તે જણાવો. 16મા પ્રશ્નની ઓપ્શનમાં 16મો પ્રશ્ન આપ્યો છે. રાઇટિંગ ટાસ્કમાં કરેલ પ્રવૃત્તિના અહેવાલ લેખન માટે ચર્ચાના 100 પાનો ઉદાહરણ સહિત જણાવો. અથવા કાર્યશાળા સંદર્ભે શાળાકીય સહઅભ્યાસિત પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણમાં શિક્ષકની ભૂમિકાની ચર્ચા કરો. 5મો પ્રશ્ન, 17 અને 17 એટલે એમાં પણ એક પ્રશ્ન ઓપ્શનમાં છે, ગુણ 5 છે. ગમે તે 1 પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો. અહીંયા સૂચના બરાબર છે. રાઇટિંગ ટાસ્કના 100 પાનોને ધ્યાનમાં રાખી તમે કેટલા મહિલા સંવેદનશીલ છો તે અંગે રિપોર્ટ તૈયાર કરો
અથવા શાળામાં ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ અંગે શાળાની ભૂમિકા વિશે કાર્યશાળાની રૂપરેખા તૈયાર કરો. અહીંયા બ વિભાગનું નમૂનાનું પત્ર પ્રશ્નપત્ર તમારી સમક્ષ મૂક્યું. હવે જ્યારે હું વિડીયો બીજો તમને ભણાવીશ, એકમ શરૂ કરીશું, ત્યારે તમને પહેલો વિભાગ જે છે એનું નમૂનાનું પ્રશ્નપત્ર જે છે એ તમારી સમક્ષ મૂકીશ. આ વિડીયો શાંતિથી ધ્યાનથી જોજો. દરરોજના વિડીયો દરરોજ જ જોઈ લેવા, જેથી તમે વિડીયો જોઈને અને તમારું નામ કોમેન્ટમાં લખજો.